सरकारी जवाबदारी नहीं है। आतंकवादी अपना देश ने गौरव फिर उभू करू दी आ देश आवो कारण नो मित्रों आ विकृतियों आ देश में लक्षण नहीं मित्रों અને જેણે જેણે ભૂતકાળમાં આ પ્રકારના પાપ કર્યા છે એ બધા લોકોને રાક્ષસી મનોવૃત્તિના હોવાનું આપણા શાસ્ત્રોએ કહ્યું છે। ગુણવાન હોય, તેજસ્વી હોય, ઓજસ્વી હોય, શાસ્ત્રોનો જ્ઞાતા હોય, પરંતુ બહેન દીકરી સામે આ કરી હોય તો સમાજ એને રાક્ષસ તરીકે નવાજે છે। ભાઈઓ બહેનો, આ રાક્ષસી મનોવૃત્તિ એ કોઈ પણ સમાજ માટેનું કલંક હોય છે। કલંકવાદી સમાજને મુક્ત કરવા માટે ઈશ્વર આપણને બધાને શક્તિ આપે। આપણો સમાજ આ પાપની અંદર ન પસાર, માતાઓ બહેનો ગૌરવ ફેર જીવે, આપણી બહેન દીકરી ગમે ત્યારે સલામતી અનુભવે। મિત્ર, જોગીદાસ ધુમાણની જૂની ઘટના, જોગીદાસ ધુમાણ માટેની છબી એવી રીતે એને રાજ્યની સામે બગાવત માંડી હતી, કોઈ એના લૂંટારો કે કોઈ આમ કે એમના જાતા તેની પર આરોપો થયા હતા। એકવાર ભાવનગરના પંથકમાં એક દીકરી પોતાના સાસરજી પિયર લગ્ન પ્રસંગે જતી હતી, શરીર ભાવ સોનાના ઘરેણાનો અંબાર હતો અને એકની હેતુની ચાલી જતી। ત્યારે એક વતનવાળી એને પૂછ્યું કે દીકરા, આ તું એકલી આટલું બધું સોનું કરીને જાય છે, તને ભય નથી લાગતો? અરે કોઈ તને લૂંટી લેશે, કોઈ તારું પડાવી લેશે, કોઈ તારું સીએમ લૂંટી જશે, તને ડર નથી લાગતો? ત્યારે પેલી દીકરીએ પેલા વટે માર્ગની આંખમાં આંખ મિલાવીને કહ્યું હતું, જે ધરતી પર જોગીદાસ ધુમાણ હોય ને ત્યાં બેન દીકરીઓની ઇજ્જત ને હાથ ન થાય। એક લૂંટ કરનારો માણસ તરીકે ઓળખાણ જોગીદાસ ધુમાણ, લૂંટારા તરીકે ઓળખાણારો માણસ જોગીદાસ ધુમાણ, પણ એની પણ આબરૂ એટલી ઊંચી હતી કે વટે દાદુ દીકરી એમ કહે કે જે ધરતી પર જોગીદાસ ધુમાણ હોય ત્યાં કોઈ દીકરી પર આંત ન આવે। ભાઈઓ બહેનો, આ આપણા સંસ્કાર ને સંસ્કૃતિ